गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 2 विषय गणित જેમાં પ્રકરણ 6 પગની છાપ વિશે મેં તમને અગાઉના વિડિયોમાં ભણાવ્યું છે, જેની અંદર મેં તમને છેલ્લે આ ચિત્ર દ્વારા તમને મેં સમજૂતી આપી હતી છે ને. આ ચિત્ર, આ ચિત્રમાં આપણે ખોટી વસ્તુઓ દોરવાની હતી જેની મેં તમને સમજૂતી આપી હતી. ત્યારબાદ આજે આપણે કિનારી દોરવાની વધુ મજા જોઈશું. તો કિનારી દોરવાની વધુ મજા બરાબર, જેમાં છે કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે બટાકું, સીસી નું ઢાંકણ, દીવાકડી નું ખોખું, સંજો, રબર, ચમચી, બસની ટીકી, સિક્કો, પીણું, પીવાની નળી, તેમજ બીજી વસ્તુઓ પણ તમે લાવી શકો છો. શું કહે છે કે આપણે થોડીક વસ્તુઓ ભેગી કરવાની છે બરાબર ને. આપણે શું કરવાની છે કે થોડીક વસ્તુઓ ભેગી કરવાની છે. ઉદાહરણ તરીકે બટાકું લેવાનું, સીધીનું ઢાંકું લેવાનું, દીવાકડીનું ખોખું, સંચો, રબર, ચમચી, બસની ટીકી, સિક્કો બરાબર, આવું બધું જે આપણા ઘરે હોય એવી બધી વસ્તુઓ આપણે ભેગી કરવાની છે. આ દરેક વસ્તુની કિનારી દોરો. તમારા મિત્રને વસ્તુનું અનુમાન કરવા કહો. શું કહે છે કે આપણે જે વસ્તુ ભેગી કરીએ છીએ તેની આપણે કિનારી દોરવાની છે બરાબર ને. હવે તમને ખ્યાલ હોય તો કાલે મેં તમને બગડી દ્વારા પણ, આ ડસ્ટર દ્વારા પણ એની કિનારી દોરી અને મેં તમને સમજાવ્યું બરાબર ને, કે તમે આખી આ રીતના ડસ્ટર મૂકો અને એની ચારે તરફ તમે તેની કિનારી દોરો બરાબર. પછી શું કહે છે કે આપણે જે આ બધી વસ્તુઓ ભેગી કરી છે, શું કરી છે તો રબર, ઢાંકણ બરાબર, ગમે તેવી ચોપડી પ્રમાણે આપણે ઉદાહરણ દ્વારા બધી વસ્તુઓ ભેગી કરવાની છે અને તેનું અનુમાન આપણે આપણા મિત્ર દ્વારા કરાવવાનું છે કે તેમાં શું છે, તેમાં શું કહેવા માંગે છે. એ કિનારી જોઈ, એ કિનારી જોવે છે અને કિનારી જોઈને તે કેવું અનુમાન કરી શકે છે. તમે જે છાપ દોરી છે તે દરેકના આકાર જુઓ, શું તે અહીં આપેલા ભેગી કરી છે એ વસ્તુઓના નામ અહીં તમારા પાઠ્ય પુસ્તકમાં લખવાના છે ને. આ ગોળ, ચોરસ, ત્રિકોણ બરાબર, આ બધી વસ્તુઓ આપણને અહીં આપેલી છે. જો અહીં આપણને ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને ગોળ બરાબર, આપણે જે બધી વસ્તુઓ ભેગી કરી છે બરાબર ને, રબર છે કે અન્ય કોઈ પણ વસ્તુ, ઢાંકણ, ઢાંકણું, કંઈ પણ જે વસ્તુ આપણે દોરી છે એ વસ્તુનો આકાર અને કેમ થતો હોય તો આપણે અહીંયા નીચે નામ લખવાનું છે બરાબર. ધારો કે તમે ગોળ રબરનો આકાર બનાવ્યો છે તો અહીંયા ગોળ બને છે, તો અહીંયા શું લખવાનું છે, રબર બરાબર ને. એ જ રીતના આ દરેક આકૃતિની નીચે તમારે જે બન્યું છે તેનું નામ તમારા પાઠ્ય પુસ્તકની અંદર લખવાનું છે. જુઓ હું તમને બતાવું છું, આપ્યું છે ને આ તમારા પાઠ્યપુસ્તકની અંદર, તેની અંદર તમારે આ લખવાનું છે. દેખાય છે ને, એની નીચે જે ખાના આપેલા છે એ ખાનાની નીચે તમારે બધું લખવાનું છે. ત્યારબાદ આવે છે ત્રણેયના આકાર.
તરણીના આકાર જે જુદા જુદા આકાર બને છે બરાબર ને તમે જોવું હશે તો કુંભાર જે માટલું બનાવે છે એ પહેલા આમ કરી ગોળ 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 ફેરવે છે ત્યારે તો ફક્ત એ માટીનો લુહો જ હોય છે પછી ગોળ ગોળ ફેરવી અને પોતાની હાથ વસે તે સરસ મજાનો આકાર આપી અને માટલું બનાવે છે તરણીએ વિવિધ આકારનો ઉપયોગ કરીને ચિત્ર બનાવે છે તરણીનું ચિત્ર જુઓ અને કહો શું કહે છે કે આપણે ચિત્ર જોવાના છે અને કહેવાનું છે કે તેમાં કેટલા ચોરસ છે કેટલા ત્રિકોણ છે બરાબર કેટલા ત્રિકોણ છે કેટલા ચોરસ છે કેટલા લંબચોરસ છે અને કેટલા ગોળ છે બરાબર એનો જવાબ આપણે અહીં લખવાનો છે તો એના માટે શું કરવું પડશે બાળકો તો આપણે આ ચિત્રમાં જોવું પડશે બરાબર ને તો કેટલા ગોળ છે પહેલું શું છે ત્રિકોણ તો કેટલા ત્રિકોણ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ બરાબર કેટલા ત્રિકોણ થયા સોળ ફરીથી એક વખત આપણે ગણી લઈએ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ કેટલા થાય છે તો ત્રીસ કેવી રીતના તો હું તમને ફરીથી બતાવું બાળકો જો અહીં આપણે ત્રિકોણ ગણવાના છે બરાબર ને તો આ ઢીંગલાના માથે બે ત્રિકોણ છે પછી બે એક બે ને ત્રણ બે ને ત્રણ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર
सोल सत्तर अठार ओगनीस वीस एकवीस बीस तेवीस चौबीस पच्चीस छब्बीस सत्यावीस अठावीस ओगतीस ने तीस बराबर तो के तीस रीतना आप चौरस जोवाना छे तो एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार ने बार केटला थाय छे तो बार पछी छे गोल दोरवाना छे चौरस मां बार थाय छे पछी छे लंब चौरस तो आपणे लंब चौरस जोया छे फरीथी एक वखत आपणे गणीशुं चौरस तो एक बे त्रण चार पांच छ सात आठ नौ बराबर केटला थाय छे नौ हजू फरी एक वखत तमारी समक्ष गणी लईए તો કેટલા થાય છે તો જો એક બે ત્રણ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ બરાબર કેટલા થયા ચોરસ તો નવ ત્યારબાદ આવે છે લંબચોરસ તો લંબચોરસની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલા થાય છે તો સાત એજ રીતના આપણે ગોળ જોવાનું છે તો ગોળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ ફરીથી એક વખત જો અહીં આપણે હવે ગોળ ગણવાનું છે તો એક બે એની આખો ત્રણ ને ચાર પાંચ ને છ સાત આઠ પછી છે નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ ને નીચે બત્રીસ બરાબર ને કેટલા થાય છે ગોળ તો બત્રીસ કેટલા થયા તો બત્રીસ બરાબર હવે આપણા ચિત્રની અંદર કેટલા ચોરસ છે તો ત્રીસ ચોરસ છે અરે સોરી કેટલા ત્રિકોણ છે તો ત્રીસ ત્રિકોણ છે કેટલા ચોરસ છે તો નવ ચોરસ છે કેટલા લંબ ચોરસ છે તો સાત લંબ ચોરસ છે અને કેટલા ગોળ છે તો બત્રીસ ગોળ છે બરાબર આ આપણે શું જોયું તો તરણીના આકારો આપણે જોયા છે બરાબર ને જે અહીં તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે આ ચિત્રમાં જેટલા આકારો આપણને આપેલા છે એ આકારો આપણે ગણવાના છે અને સાથે સાથે અહીંયા નીચે જે જવાબ આપણી પાસે માંગ્યો છે એ જવાબ પણ આપણે આપવાનો છે ત્યારબાદ આવે છે હવે તમે પણ વિવિધ આકારો જેવા કે ત્રિકોણ ચોરસ લંબચોરસ અને ગોળનો ઉપયોગ કરી તમારું ચિત્ર બનાવો કે છે હવે આપણે આવા ચિત્ર બનાવવાના છે કઈ ગળી તો અહીં ગળી આ જે જગ્યા આપેલી છે એ જગ્યાની અંદર આપણે પણ ગોળ ત્રિકોણ ચોરસ ને લંબચોરસ એવા ચિત્રો બનાવવાના છે જેમાં ફક્ત લંબચોરસનો ઉપયોગ કરીને ચિત્ર બનાવો કે છે કે અહીં જે નીચે આપેલું છે આ ખાનું આ જે ખાનું નીચે આપેલું છે એની અંદર ફક્ત આપણે લંબચોરસના ચિત્રો બનાવવાના છે બરાબર ને તો શું કરવાનું છે જે ઉપરની જગ્યાએ છે ત્યાં આગળ આપણે ત્રિકોણ ચોરસ લંબચોરસ અને ગોળ એવા આપણે બનાવવાના છે અને ત્યારબાદ જે નીચે આપેલા છે ત્યાં ફક્ત આપણે લંબચોરસ ચિત્ર